तानन्दाम्भोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथ की अंदर पुरुषात्मो ने तरंग पंदर એમાં છેલ્લે એમ કથા લખે છે કે ભગવાન શ્રીહરિ ભુજની અંદર અન્નકૂટનો ઉત્સવ કરી શ્રીમદ ભાગવતની કથા સંપૂર્ણ વંચાવીને ત્યાર પછી ત્યાંથી નીકળ્યા છે આધોઈ અને ભચાઉ ગામ થઈને ધમડકા પહોંચ્યા છે. ધમડકાના લાધાજી દરબાર બહુ પ્રેમી ભગવાનના ભક્ત છે. એમણે ભગવાનનું સામયું કર્યું છે. એમના ચાર દીકરાઓ પણ ભગવાનને સન્મુખ ગયા છે. ભગવાનને સંતોને બધાને પગે લાગ્યા છે. દરબારોને પગે લાગીને ભેટ્યા છે. અને ત્યાર પછી દરબાર લાધાજી ભગવાન શ્રીહરિ પાસે સદગુરુ રામાનંદ સ્વામીની જે રુચિ હતી, સદગુરુ રામાનંદ સ્વામીનો જે ઉપદેશ હતો, એવો બ્રહ્મવિદ્યા વિષયક ઉપદેશની વાતો કરે છે. જ્યારે લાધાજીએ વાતો કરી રહ્યા છે ત્યારે શ્રીજી મહારાજ બ્રહ્મવિદ્યા વિષયક પોતે વાત કરી રહ્યા છે કે બ્રહ્મવિદ્યા તરત સિદ્ધ થતી નથી. જીવનની અંદર બ્રહ્મવિદ્યા સિદ્ધ કરવા માટે રોજ બ્રહ્મવિદ્યા કેટલી મને પ્રાપ્ત થઈ છે એનો જે હિસાબ રાખે છે તો એને સત્સંગ કરતાં કરતાં ધીરે ધીરે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થાય છે. શ્રીજી મહારાજે છેલ્લે એ વાત કરી લાધાજી દરબારને કે દેશ કાળાદિક તો પડે પડે બદલાતા હોય છે, પણ એમાં પણ જે ન લોપાય એ દેશ કાળાદિકના બદલાવે કરીને જે ન લોપાય એ સાચી બ્રહ્મવિદ્યાનો ધારક છે. અને પછી છેલ્લે શ્રીજી મહારાજે એમ કીધું કે વાચિક જ્ઞાન છે એ બ્રહ્મવિદ્યામાં કામ લાગતું નથી, ટૂંકમાં શાબ્દિક જ્ઞાન છે એ બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરી શકે છે, પરંતુ બ્રહ્મવિદ્યા એને સિદ્ધ થઈ ગઈ કહેવાય નહીં. આગળ શ્રીજી મહારાજ એ બ્રહ્મવિદ્યા વિષયક લાધાજીને જે ઉપદેશ આપે છે એ આધારણ સમય લખે છે. મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાયો છે પુરુષાત્મુ તરંગ પંદર એની 29મી કડી. વાચક જ્ઞાન શીખત હે જેહા ઉદર તૃપ્તિ કરત હે તેહા. વાચક જ્ઞાન સે મોક્ષ ન હોવે, વાચક જ્ઞાન સે મોક્ષ ન હોવે. કોટી મનુષ્ય તન ધર ધર ખોવે, કોટી મનુષ્ય તન ધર ધર ખોવે. જે કેવળ વાચિક જ્ઞાન જ શીખે છે તેનાથી તો ઉદર તૃપ્તિ કરી શકે છે. ભલેને કરોડો વાર મનુષ્યનો દેહ ધારણ કરીને ખૂવે, પણ વાચિક જ્ઞાને કરીને મોક્ષ ન થાય. ભગવાન સ્વામિનારાયણ
બહુ ચોખ્ખો ઉપદેશ આપે છે. કોઈ જીવાત્મા ક્યારેય ભરમાઈ ન જાય, કોઈ જીવાત્મા કોઈ રીતે આ ભવાટીમાં ફસાઈ ન જાય, એના માટે શ્રીજી મહારાજ બહુ ચોખ્ખી વાત કરે છે. ચોખ્ખી વાત હંમેશા થોડી કડવી હોય. શ્રીજી મહારાજ કહે છે વાચિક જ્ઞાન. વાચિક જ્ઞાન એટલે વાચ્યાર્થ, શાબ્દિક. બ્રહ્મવિદ્યાનું નિરૂપણ શબ્દોથી કરવું બહુ સહેલું છે, શબ્દોથી સાંભળવું બહુ સહેલું છે. શ્રીજી મહારાજ કહે છે એ બ્રહ્મવિદ્યાનું નિરૂપણ વાચિક જ્ઞાન જેની પાસે હોય એનું ફળ ખાલી એટલું છે, એનાથી ઉદરની તૃપ્તિ થાય, પેટ ભરાય. કોઈ દક્ષિણા આપે, કોઈ અનાજ આપે, કોઈ રૂપિયા આપે, કોઈ રાજ આપે, પેટ ભરાય એનાથી. પણ એનાથી જે પ્રાપ્તિ થવી જોઈએ વાસ્તવિક, એ ન થાય. એવા જોયા છે મેં, બ્રહ્મજ્ઞાનનું નિરૂપણ કરે ને, વેદની ને ઉપનિષદની ઋચાઓ બોલે ને, ઉપનિષદના મંત્રો બોલે ને વેદની ઋચાઓ બોલે, અને બ્રહ્મજ્ઞાનનું જે નિરૂપણ કરે, આત્માનું જે નિરૂપણ કરે, આપણે સાંભળતા અવાક બની જઈએ. એટલું બધું જોરમાન શોરમાન, એટલા બધા પ્રમાણો સહિત આત્માનું નિરૂપણ કરતા હોય, પરમાત્માનું નિરૂપણ કરતા હોય, બ્રહ્મનું નિરૂપણ કરતા હોય, પણ એવા વ્યક્તિને જો એના ઘરવાળા બે દિવસ ત્રણ દિવસ માટે એની સાથે લડીને ભાગી જાય ને, તેનું બ્રહ્મજ્ઞાન બધું સ્રવી જાય, એવું નજરે જોયેલું છે, અનુભવેલું છે, સ્રવી જાય, ત્યારે ખબર પડે કે આની પાસે તો કેવળ વાચ્યાર્થ જ્ઞાન છે. પર્વતભાઈ જેવા ભલે કંઈ વેદોને ભણેલા નહોતા, પરંતુ એમની પાસે જે જ્ઞાન હતું એ લક્ષ્યાર્થ જ્ઞાન હતું. વાચ્યાર્થ જ્ઞાનથી ક્યારેય કામ થતું નથી. ઘણીક વખત આપણને શબ્દ ઝાડનું જ્ઞાન એટલું બધું થઈ ગયું હોય, એની અંદર આપણે ઘણી વખત ફસાઈ જઈએ અને વાસ્તવિકતા જે છે એને ભૂલી જતા હોઈએ છે. શ્રીજી મહારાજ વાસ્તવિકતા ઉપર વજન આપે છે, કેવળ શબ્દના જ્ઞાન ઉપર વજન નથી આપતા. કારણ કે શબ્દ છે એની આખરે લિમિટ છે, લિમિટ છે, એ કોઈ જગ્યાએ જઈને અટકી જાય છે. શબ્દનું જ્ઞાન સમય ઉપર કામ નથી લાગતું. હા, વારે વારે હૃદયથી બોલેલા અને સાંભળેલા શબ્દો છે એનું મનન ચિંતન કરવાથી એનો સાક્ષાત્કાર ચોક્કસ થાય છે, શ્રીજી મહારાજનો મત છે, શાસ્ત્રોનો મત છે. પરંતુ જેને ફક્ત એ સાક્ષાત્કાર કરવા ઉપર નજર ન હોય અને કેવળ શબ્દોની ઝાડને બસ બોલતા આવડે છે અને સાંભળતા આવડે છે, એવા વ્યક્તિને ક્યારેય પણ બ્રહ્મવિદ્યા સિદ્ધ થતી નથી, એવું શ્રીજી મહારાજ કહે છે. લક્ષ જ્ઞાન જબ શીખહી જેહી, બ્રહ્મ વિદ્યા પાવહી તબ તેહી. બ્રહ્મ વિદ્યા પાવહી જે હો, બ્રહ્મ વિદ્યા પાવહી જે હો, ક્ષણ ક્ષણ મેન શોક હોય તે હો, ક્ષણ ક્ષણ મેન શોક હોવે તે હો. પણ જ્યારે ત્રણ શરીરથી આત્માને જુદો બ્રહ્મરૂપ સમજીને ચિત્ત વૃત્તિને અખંડ ભગવત સ્વરૂપમાં સ્થિર કરવારૂપ લક્ષ જ્ઞાન શીખે, ત્યારે તેને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય છે. અને જેને તેવી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય છે તેને ક્ષણે ક્ષણે શોક થતો નથી. એક છે વાચ્યાર્થ જ્ઞાન, એક છે લક્ષ્યાર્થ જ્ઞાન. એક છે વાચિક જ્ઞાન, એક છે લક્ષ જ્ઞાન. લક્ષ જ્ઞાન એટલે જે વસ્તુની પ્રાપ્તિ કરવી છે એની ઉપર જ નજર રાખીને થતી ક્રિયા, એનું નામ લક્ષ્યાર્થ છે. અને ફક્ત વાત ઉપર વજન આપીને એનું લક્ષ ભગવત તત્વ સિવાય, ભગવાનમાં હેત કરવા સિવાય, બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરવા સિવાય બીજું છે, એને વાચિક જ્ઞાન કહેવાય છે.
અદ્ભુતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં એક પ્રસંગ લખ્યો છે. એક દિવસ અમદાવાદ શહેરની અંદર કોઈ મોટો સાહુકાર દેહ મૂકી ગયો હતો. હજાર જેટલા સારા માણસો એને બાળવા સ્મશાને આવેલા. તેમાં થોડાક સ્મશાન સુધી ગયા અને કેટલાક સંતો પાસે આવીને બેઠા. નવરાશનો લાભ લેવા માટે સાધુઓને પ્રશ્નો પૂછવા લાગ્યા. એ બધા ઘણીક વખત ઘણાને એવું હોય કે ટાઈમ પાસ કરવા માટે સાધુને ન જોઈતા પ્રશ્નો પૂછે. એમ આ લોકો સ્મશાને જવું નહોતું, શરમે ધર્મે નીકળવું પડ્યું હોય એટલે વિચાર કર્યો કે સાધુઓ પાસે બેસીએ, સાધુ આમે નવરા હોય તેમની ભેગા વાતો કરીએ. એમાં કોઈકે બ્રહ્મ સંબંધી પ્રશ્ન પૂછ્યો. એમાં જે બેઠા હતા એમાંથી એક જણાએ બ્રહ્મ સંબંધી પ્રશ્ન પૂછ્યો ત્યારે મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રની રીતે ઉત્તર આપ્યો. છતાં એ બધા બોલ્યા, તમે તો ખોટા બ્રહ્મ છો, સાચા બ્રહ્મ તો પડતા આખડતા નાઠા, અરે સાચા બ્રહ્મ તો અમે છીએ. આવું બોલ્યા, તમે તો ખોટા બ્રહ્મ છો, અમે સાચા બ્રહ્મ છીએ. એ સમયે ભગવાનની ઈચ્છાથી દૈવયોગે સભામાં મોટી આંબલી પરથી એક મોટો સાપ નીચે પડ્યો. એને દેખીને બીકના માર્યા જે આ સાચા બ્રહ્મ હતા ને એ બધા ભાગ્યા. આને વાચિક જ્ઞાન કહેવાય. મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મનું નિરૂપણ કર્યું, પણ એ ભગવાનના સંતો પોતાને ત્રણ શરીરથી પર માનતા હતા. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, આ ભાવથી જીવવું એ શ્રીજી મહારાજના આશ્રિતનું કર્તવ્ય છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ આ ભાવથી આ પૃથ્વી પર રહેવા માટે કીધું છે. શ્રીજી મહારાજે આપણને દેહરૂપ થઈને ભક્તિ કરવા માટે નથી કીધું. ભક્તિ કરવાનો શ્રીજી મહારાજ આપણને અધિકાર આપતા પહેલાં એની શરત એ કરે છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્ય કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા. સર્વકાળને વિશે, સર્વ સમયને વિશે, રોજબરોજ પોતાના આત્માને ત્રણ દેહથી પર બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવી એમ શ્રીજી મહારાજનો આદેશ છે. આપણે બધાએ ભગવાનની ભક્તિ કરીએ છીએ, પરંતુ શ્રીજી મહારાજની શિક્ષાપત્રીની આ આજ્ઞા ઉપર આપણી નજર બહુ ઓછી હોય છે. આપણે દેહરૂપ થઈને ભક્તિ કરતા હોઈએ છીએ, જેના કારણે એની ફળશ્રુતિ જે થવી જોઈએ એ મળતી નથી. આપણે બ્રહ્મરૂપ પોતાને વિશે ભાવના કર્યા વિના સત્સંગમાં રહ્યા હોવાના કારણે જે તે સમયે આપણને ઉદ્વેગનું કારણ, બહુ નાની બાબતો પણ ઉદ્વેગનું કારણ બને છે, દુઃખનું કારણ બને છે, આપણી ધીરજતા ખોઈ બેસીને આપણે વિહ્વળ થઈ જઈએ છીએ, એ બધું જ કારણ જો કોઈ હોય તો પોતાને આત્મારૂપ માનવામાં જેટલી આપણી ખામી છે, જેટલી આપણને પોતાની જાતને અક્ષરરૂપ માનવામાં ખામી છે, જેટલા ત્રણ દેહથી પર વર્તવાની અંદર આપણી ખામી છે, એનું કારણ જ આ બધું છે. જો ત્રણ દેહથી પર આપણે આપણી જાતને માનવા માંડીએ તો શ્રીજી મહારાજ કહે છે, બ્રહ્મના ગુણો આત્માને વિશે માનવાથી આત્મા બ્રહ્મરૂપ થાય છે, દેહના ગુણો આત્માને વિશે માનવાથી આત્મા દેહરૂપ થાય છે. આત્માને બ્રહ્મરૂપ કરવો કે આત્માને દેહરૂપ કરવો એ આપણા જ હાથની વાત છે. આપણે જેવા ભાવોને કલ્પીશું આપણે વિશે, એવો જ આપણો આત્મા આપણને અંદરથી આવશે. જેવી રીતે તલ છે, તલની ઉપર ફૂલ જે પાથર્યા હોય, મોગરાના ફૂલ પાથર્યા હોય તો એ તલની અંદર મોગરાની સુગંધ જાય, ગુલાબના પાથર્યા હોય તો ગુલાબની સુગંધ જાય, એમ આત્મા છે ને એ તલની જગ્યાએ છે. એમાં કઈ સુગંધને સ્થાપવી, બ્રહ્મરૂપપણાની સુગંધને સ્થાપવી કે દેહરૂપપણાની સુગંધને સ્થાપવી એ આપણા હાથની વાત છે. આપણા વિચારો છે એ ફૂલની જગ્યાએ છે, આપણું ચિંતન છે ફૂલની જગ્યાએ છે, આપણું જે રોજનું રોજબરોજના જે આપણા વિચારો એ જ ફૂલની જગ્યાએ છે, અને આત્મા તલની જગ્યાએ છે. જે વિચારોનો સતત મારો કરવામાં આવશે આત્મા એને ગ્રહણ કરશે,
આત્મા એને ગ્રહણ કરશે, એના કારણે એ આત્મા જેવા વિચારો હશે એ પ્રકારનો થશે. આત્મા ભલે કોઈ પ્રકારના ફેરફારે રહિત છે, આત્મા ભલે વિકારે રહિત છે, પરંતુ આત્માને ચોક્કસ, જેમ પેલું કારણ શરીરનો પાસ આત્મા ઉપર લાગેલો હોય ત્યારે આત્માની જે દશા હોય, એ જ રીતે એ કારણ શરીરની અંદર વિચારો જો ભ્રમરૂપપણાના હોય તો એ આત્માની અંદર એ સુગંધ બેસે, અને આત્માની અંદરથી પછી એ જ પ્રકારના વિચારો આવે. માટે સૌથી મોટી મારીને તમારી જો કોઈ કસર હોય, આ વાતને અત્યારે કરીએ છીએ અને સાંભળીએ છીએ પણ બરાબર અનુસંધાન રાખશો ને તો એક અઠવાડિયાની અંદર આ વાતને ભૂલી જવાશે. એક અઠવાડિયું નહીં, એક દિવસ પણ જો ધ્યાન નહીં રાખીએ તો એક દિવસમાં ભૂલી જવાશે. જે શિક્ષાપત્રીની આપણને ભક્તિ કરવા માટેની સૌથી અગત્યમાં અગત્યની કલમ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કેટલી વખત આ વાતને રિપીટેશન કરે છે, પોતાની જાતને નિજાત્માનમ બ્રહ્મરૂપમ માનવું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ માનવું. આપણે કેટલી વાર ભજન કરીએ છીએ આવું? કેટલી વાર આપણે એકાંતમાં બેસીને એવું વિચારીએ છીએ કે હું આત્મા છું, અક્ષર છું, ત્રણ દેહથી પર છું, ભગવાનનો દાસ છું, હું સ્ત્રી નથી, પુરુષ નથી? આવું આપણે કેટલી વાર વિચારીએ છીએ? જો આની હારમાળા કાઢવામાં આવશે ને, હા, આપણને એ વિચાર આવશે, આ નથી ખાવું, આ નથી જોવું, આ નથી અડવું, આ નથી સાંભળવું, એની ઉપર વજન છે, બહુ સારી વાત છે, એ આપણી સેફ્ટી છે, ભગવાનની આજ્ઞા મુજબ રહેવું. પરંતુ આ વિચારને જ્યાં સુધી આપણે નહીં પામીએ ત્યાં સુધી ઓલું બધું તો સાવરણી લઈને કચરો વાળવા જેવું છે. જ્યાં સુધી આ વિચારને આપણે બરાબર પામી નહીં જઈએ, પામવું ચાલવું બેમાં ફેર છે. આ વિચાર ઉપર ચાલવાથી એ વિચારને પમાય છે. હું આત્મા છું, અક્ષર છું એવો વિચાર જે શરૂઆત કર્યો એ માર્ગે ચાલ્યા, ચાલ્યા પછીથી સતત એ વાતનું અનુસંધાન રહેવા લાગે, વગર સંભારે એ વાત સાંભળવા માંડે, ત્યારે એ વાતને પામ્યા. જેવી રીતે આ દેહનું નામ, આપણે જન્મ્યા ત્યારે કાંઈ નહોતું, કોઈ લખીન નહોતો જન્મ્યો કે મારું નામ આ છે, પણ કોઈક તમારા કુટુંબ પરિવારવાળા, મામા મામી, ફોઈ ફૂવા, પપ્પા મમ્મી, જે કોઈ હશે એને તમારું જે નામ પાડ્યું, ભૂલકનું નામ પાડ્યું અને એક સાચું નામ પાડ્યું, એક એલસીનું નામ છે અને એક ભૂલકનું નામ છે, બેય નામથી સમાજે બોલાવ્યા, તો મોટા થતાં 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 15-20-25 વર્ષે બેય નામ આપણને ઇદમ થઈ ગયા. આપણું ભૂલકનું નામ બોલશે તોય આપણે હોંકારો દઈશું, ઓલું નામ બોલશે તોય હોંકારો દઈશું. આપણને એ વાત ઇદમ થઈ ગઈ, એ વાત આપણને પાકી થઈ ગઈ, એ વાતને આપણે પામી ગયા. જે નામ આપણે જન્મ્યા ત્યારે હતું જ નહીં એ નામને આપણે પામી ગયા, એ નામ એટલે હું ને હું એટલે નામ, આવું આપણને દ્રઢ થઈ ગયું, અમે ત્યાગી થયા. જે વખતે સાધુ ન થયા હોય ત્યારે નામ જુદું હોય, ત્યાગી થયા પાર્ષદ થયા તો નામ જુદું થયું, પાર્ષદમાંથી સાધુ થયા તો નામ જુદું થયું. જેમ જેમ નામ બદલાતું ગયું એમ નામનું રટન થતાં થતાં નામ સાથે પોતાની જાતને એક કરતાં કરતાં આજે જે નામથી આ શરીર ઓળખાતું હોય એ નામ બોલાય એટલે તરત જ એમ થાય કે મારું નામ બોલ્યા. એ નામ ઉપર કોઈ ગાળ દે તો તરત એમ થાય કે ગાળ મને દીધી. એ નામ ઉપર કોઈ સ્તુતિ કરે તો તરત એમ થાય કે આ સ્તુતિ મારી થઈ. એ નામ ઉપર કોઈ વખાણ કરે તો તરત એમ થાય કે વખાણ મારા થયા. અરે ભાઈ, જે નામ ઉપર સ્તુતિ થાય છે, જે નામ ઉપર વખાણ થાય છે, જે નામ ઉપર નિંદા થાય છે, એ નામ તો તારું હતું જ નહીં, છે જ નહીં, એ તારું નામ જ નથી. છતાં પણ આપણને બધાને એવો અનુભવ છે કે આપણે જે નામને આ દેહ ઉપર ધારણ કરેલું છે એ નામની આગળ લાગતી કોઈ પણ પ્રકારની વાત, એની અસર ડાયરેક્ટ આપણા માનસ ઉપર થાય છે. શા માટે આપણા માનસ ઉપર થાય છે? આપણે આ શરીર ઉપર ક્યાંય નામ નથી છાપેલું, આપણે કોઈ ઓળખાણ આપી શકીએ એમ નથી. એક LC, એક આપણો પાસપોર્ટ, એ તો આપણે જે નામ લખાવ્યું એ લખાવ્યું છે એ સમયે,
એએલસીમાં નામ બીજું હોત તો બીજું લખાત, એફિડેવિટ કરવામાં નામ બીજું હોત તો બીજું લખાત. એ આપણું છે જ નહીં, વાસ્તવિક જે સત્ય નથી એને રોજ રટણ કરવાથી આપણને કેટલું સત્ય અનુભવાય છે કે જ્યારે એ નામ ઉપર કોઈ થૂકે, એ નામ ઉપર કોઈ ખરાબ બોલે, એ તો ચોર છે, એ તો નાલાયક છે, એ એ નામની પાછળ કોઈ આવું બોલે ને, અને એ શબ્દ ખાલી આપણા સુધી આવે, આપણે સાંભળ્યું પણ નથી, કોઈ આપણને કીધું કે તમારા નામ ઉપર ઓલી વ્યક્તિ આવું બોલતી હતી, એની અસર આપણી ઉપર કેટલી થાય છે. કારણ કે આપણે એને પોતાની જાત માની બેઠા, આપણે એને પોતાનું સર્વસ્વ માની બેઠા, જે નાશવંત છે, જે અસ્થાયી છે, જે અસ્થિર છે, જે છૂટી જવાનું છે, એને આપણે પોતાનું કેટલું અસ્તિત્વ માની બેઠા, જે જેનું કોઈ અસ્તિત્વ નથી એમાં આપણે પોતાનું અસ્તિત્વ માની બેઠા, જેના કારણે આપણને એ બધાની અસર થાય છે. બધી જ અસર આપણને થાય, સ્તુતિની થાય, નિંદાની થાય, વખાણની થાય. આપણું ધાર્યું ન થાય તો થાય, ધાર્યું થાય તો થાય, ધાર્યું થાય તો એની અસર આપણી અંદર અહંકાર આવે, ધાર્યું ન થાય તો આપણે નર્વસ થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. આપણું ધાર્યું થાય તો આપણે પૃથ્વીથી અધર ચાલવા લાગીએ, ધાર્યું ન થાય તો આપણી ધીરજ ખૂટી જાય. આ બધું જ થવાનું કારણ એક જ માઇનસ પોઈન્ટ, નિજાત્માનં બ્રહ્મરૂપમ. આ સૂત્રને જેટલું આપણે ઘૂંટવાની અંદર કાચા, એટલા આપણે શ્રીજી મહારાજને સમજવામાં, આ સત્સંગને સમજવામાં કાચા છીએ. ભલે ગમે એટલી વાતો કરીએ, ગમે એટલી વાતો સાંભળીએ, ગમે એટલો ધર્મ પાડીએ અને ગમે એટલો ધર્મ પડાવીએ, પણ નિજાત માનવની જો કલમ આપણે ભૂલી ગયા તો આપણે બધા ઉપર પાણી ફેરવી દીધું, કશું જ નથી આપણી પાસે. નિજાત માનવ તો પાયો છે, નિજાત માનવ બ્રહ્મરૂપમ એ તો આધ્યાત્મિક માર્ગનો પાયો છે, તે તો શરૂઆત છે. એ પાયાને તો રોજ ગૂંથીને મજબૂત કરવાનો છે, અને એ પાયાને મજબૂત કર્યા પછી નહીં સુખ રહે, નહીં દુઃખ રહે, નિંદા સ્તુતિ જે કાંઈ થાય છે એનાથી પર થઈ જશે. મુક્તાનંદ સ્વામીને કોઈ નિંદા સ્તુતિની અસર નહોતી, દાદા ખાચરને કોઈ નિંદા સ્તુતિની અસર નહોતી. આજે જે મહાપુરુષો છે એને નિંદા સ્તુતિ આદિ જે કાંઈ વિઘ્નો આવે કે કંઈક બધું સાનુકૂળ થઈ જાય એની કોઈ અસર જ નથી. જે મહારાજની ઈચ્છા એ થયું, આવો વિચાર રહે, એ નિજાત્માનં બ્રહ્મરૂપમ મારે. માટે અભ્યાસ આપણે બધાએ, આજે જ્યારે મહારાજ આ કહે છે કે વાચિક જ્ઞાનથી કામ નહીં થાય, ત્યારે આપણે બધાએ એકવાર અભ્યાસ તો કરીએ, એક દિવસ માટે અભ્યાસ કરીએ. આજની આ કથા સાંભળી છે ને, આવતીકાલ સાંજ સુધી ખાલી અભ્યાસ કરીએ, પોતાની જાતને બ્રહ્મરૂપ માનીએ. કંઈક આપણું ધાર્યું થાય ના થાય, આપણને કંઈક ભાવતું મળે ના મળે, આપણે જ કંઈક ધાર્યું એનાથી બીજું થાય, કંઈ નહીં. હું તો ભગવાનનો દાસ છું, બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ છું, નથી સ્ત્રી નથી પુરુષ. વિચાર તો કરીએ, 24 કલાક વિચાર કરવાથી શું અનુભવ થાય છે એને અનુભવીએ. એ અનુભવ્યા પછી એનો લોભ જાગશે. જ્યાં સુધી આપણે આનો અનુભવ નથી કર્યો ને, ત્યાં સુધી એનો લોભ નહીં જાગે કે મારે આ વાતને પકડી રાખવી છે. વાતને પકડવાની તાલ આવેલી ત્યારે જ જાગશે કે એનું રટન કરીશું, થોડોક એનો અનુભવ, કારણ કે એ તો સાચી વાત છે. એનો અનુભવ પરમાત્મા પોતે જ કરાવે. એ શ્રીજી મહારાજની વાત છે, શ્રીજી મહારાજનું લખેલું છે, શ્રીજી મહારાજ સ્વયં જ એનો અનુભવ કરાવવાના. 24 કલાકની અંદર આવતીકાલની સાંજ પડશે ત્યાં સુધીમાં ચાલો આજે રાત્રે સૂઈ જશો, સવારે ઉઠશો ત્યારથી રાતના કથા ફરી થશે ત્યાં સુધીમાં 10 કલાક તો મળશે ને. 10 કલાક વારે વારે વિચારો, આત્મા છું, અક્ષર છું, મહારાજનો દાસ છું, આત્મા છું, અક્ષર છું, મહારાજનો દાસ છું, એ અનાદિ મુક્તોની પંક્તિમાંનો એક મુક્ત છું. આ સંસારની અંદર પંચ વિષય કરીને સુખી થયો એવો નથી, ઇન્દ્રિયો અંતકરણના સુખે કરીને સુખી થયો એવો નથી, સ્ત્રી નથી પુરુષ નથી, જે કંઈ કરું છું ભગવાનની ઈચ્છાથી, ભગવાનની આજ્ઞાથી, મને જેટલું સોંપ્યું છે આ દેહે કરીને જે કરવું ઘટે ભગવાનની આજ્ઞામાં રહીને કરું છું, પણ છું ભગવાનનો બ્રહ્મરૂપ એવો દાસ, 3 દેહથી પર છું. આવો વિચાર, એ વિચાર જે જગ્યાએ જ્યાં જરૂર પડે દિવસની અંદર
ત્યાં તરત એ વિચારને એપ્લાય કરીએ. એપ્લાય, કંઈક રાહત તો થશે, દવા લેવાથી ચોક્કસ રાહત થાય એમ. કંઈક શરીરમાં ઉપાધિ આવી ગઈ કાલે, વિચાર હું એનાથી જુદો છું, જુદો છું, મને એનું પેઇન ખબર પડે છે, કારણ કે હું હજુ સંપૂર્ણ સ્થિતિ નથી પામ્યો, પણ હું છું તો એનાથી જુદો, હું છું તો એનાથી જુદો. એ છે તે હું નથી, એ જે થાય છે ત્યાં હું નથી, પરંતુ મારો જન્મ જન્મનો દેહ ભાવ એના કારણે મને અનુભવાય છે, પણ હું તો છું તો જુદો. રટણ, એક રટણ, જે ખોટું નામ છે એને જેમ પામી ગયા છે આટલા વર્ષે, જે ખોટી સરનેમ છે આપણી એને આપણે પામી ગયા છે આટલા વર્ષે, જે ખોટું ગામ છે એ ગામને આપણે પામી ગયા છે આટલા વર્ષે, તો સાચું ધામ, સાચા મહારાજ, સાચું આત્માનું લેવલ, સાચું બ્રહ્મરૂપપણું જે સત્ય છે એનું રટણ કરવાથી એને પામી જવાશે, પામી જ જવાશે. ખોટું જો પામી જવાતું હોય, જો ખોટી નોટ વારે વારે રટણ કરવાથી સાચી થઈ જતી હોય, તો સાચી નોટ છે એને વારે વારે રટણ કરે કેમ સિદ્ધ ના થાય, કેમ સિદ્ધ ના થાય? શ્રીજી મહારાજ પ્રથમના 20માં કેદી દાખલો કર્યો, દાખલો કેદી કર્યો. આપણે દાખલો કર્યો છે, જો દાખલો કર્યો હોય તો ફરિયાદ કરવાની આપણને છૂટ છે, પણ દાખલો જે કરે છે એને શ્રીજી મહારાજની આ વાડીમાં ફરિયાદ કરવી પડતી જ નથી. જેને દાખલા કર્યા છે એને પ્રાપ્તિ થઈ જ છે, જેને નથી થઈ એનો અર્થ એ છે એના દાખલામાં ખામી છે, શ્રીજી મહારાજના આ ખેતરમાં ખામી છે જ નહીં. શ્રીજી મહારાજે તો ફળદ્રુપ જમીન રાખી છે, આ એવી આ સત્સંગરૂપી જમીન શ્રીજી મહારાજે એવી સ્થાપી છે, એવી સ્થાપી છે કે આની અંદર તો છતે દેહે જીવ બ્રહ્મરૂપ થઈ જાય, છતે દેહે થઈ જાય. શ્રીજી મહારાજ કે આ સત્સંગનો એવો પ્રતાપ છે કે જે સત્સંગની અંદર કથા વાર્તા થાય છે એને ધાર્યા વિચાર્યા કરે, ધાર્યા વિચાર્યા કરે, ધાર્યા વિચાર્યા કરે તો મહારાજ કે સંકલ્પ રહિત થઈ જાય, નિરુત્થાન થઈ જાય. આવું તો શ્રીજી મહારાજ પોતે વચનામૃતની અંદર કહે છે, આ સત્સંગની અંદર આ સત્સંગનો એવો પ્રતાપ છે. માટે આપણા વિચારમાં ખામી છે, આપણી મહેનતમાં ખામી છે, પ્રયત્ન કરીએ, રાત ને દિવસ એકાબીજાને સ્મૃતિ કરાવ્યા કરીએ, બ્રહ્મરૂપ છીએ, આત્મા છીએ, અક્ષર છીએ. માન અપમાનની અંદર થોડીક આ દવા લઈ લેશો ને તો હું એવું માનું છું કે આપણે હજારો પ્રશ્નોનું સમાધાન, હજારો પ્રશ્નોનું, કોઈક એવા મોટા પછી એક બે પ્રશ્ન રહે કે કદાચ હજુ એ આ સ્થિતિ આપણી સંપૂર્ણ ના થઈ હોય એટલે આપણે એને સમાધાન ના કરી શકીએ, નહીં તો આ એક જ બાબત એવી છે ને, હજાર પ્રશ્નોનું સમાધાન એક જ દવામાં થઈ જાય. જેને કરતા આવડે, મહેનત કરે તો ચોક્કસ એને અનુભવ થશે. શ્રીજી મહારાજની આ તો દવા છે, કોઈના ઘરની દવા નથી, અક્ષરધામની દવા છે. મોટા મુક્તોએ આગળ આ દવાઓ કરી છે, આજે પણ જે મુક્ત ભાવોને પામ્યા છે એ બધાએ આ દવા લઈને પામ્યા છે, અને જે કોઈ પામશે એને આ દવા અવશ્ય લેવી જ પડશે, ત્યાર પછી જે મુક્ત ભાવને વિશે પ્રવેશી શકશે. જ્યાં સુધી પોતાની જાતને આત્મા અક્ષર ત્રણ દેહથી પર માને નહીં ત્યાં સુધી મુક્ત ભાવમાં પ્રવેશી કેમ શકે? એ પ્રવેશ કરવા માટેની પહેલી શરત છે નિજાત્માનં બ્રહ્મરૂપમ. અહીંયા આગળ ઓલા બધાય કહેતા હતા અમે સાચા બ્રહ્મ છીએ, પણ સર્પ જેવો હેઠો પડ્યો ને તો લાંબો ને કાળો ને એવો મોટો સર્પ એ જોયો તો બધા ભાગ્યા, સાચા બ્રહ્મ બધા ભાગી ગયા. મુક્તાનંદ સ્વામિનારાયણ બધાને ખોટા બ્રહ્મ કહેતા હતા, એ બધા બેઠા. પછી એ બધા ભાગી ગયા, દૂર ઊભા રહીને જોવા લાગ્યા કે આ બધા હવે આ હમણાં બ્રહ્મનું નિરૂપણ કર્યું, આ મુક્તાનંદને બધા સાધુઓ દેખાય છે, હવે એ લોકો શું કરે છે? પછી પેલા સાપને કડવડતા ત્યાંથી ધીરે ધીરે ચાલીને જ્યાં સાધુઓ બેઠા હતા ત્યાં આવ્યો, આંબલી પરથી પડ્યો, પડ્યો એટલે વાગ્યું થોડું, પછી થોડીક એની સાન ઠેકાને આવી સાપની, એટલે સંતો જ્યાં બેઠા હતા ને ત્યાં ધીરે ધીરે આવ્યો. પછી એ વખતે શ્રીજીની આજ્ઞા એવી આકરી હતી, મહારાજે પ્રકરણ ફેરવેલું હતું, સાપ વીછી વાઘ એવું બીજું કોઈ પણ પશુ આવે તો ત્યાંથી ખાસ મળમૂત્રાદિક પ્રયોજન વિના ઉઠવું નહીં, આવું શ્રીજી મહારાજનું પ્રકરણ હતું. એટલે અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે ઉપરથી પડેલો દૈવી
साप प्रथम तो स्वामी के मारी पलाठी ऊपर थई ने कोई ना हाथ पर तो कोई ना पग ऊपर गयो। स्वामी पोते आ वात लखी छे। स्वामी नी पलाठी ऊपर थई कोई संतों ना हाथ ऊपर कोई ना पग ऊपर कोई ना साथड़ ऊपर एनी मर्जी मुजब छेवटे सच्चिदानंद स्वामी ने गड़े आटो दईने माथा ऊपर छत्रने आकारे फेण माडीने स्थिर थयो। पण ત્યાં આગળ સચ્ચિદાનંદ સ્વામી નિર્ભય રીતે સ્વામિનારાયણ 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 ધૂન કરવા લાગ્યા, સંતો બધા ધૂન કરવા લાગ્યા, અને સચ્ચિદાનંદ સ્વામીના માથા ઉપર એ સર ફેન કાઢીને ઊભો રહ્યો, મદારીની મોરલી સાંભળીને ડોલે એમ ઘણી વાર એમ તેમ ડોલીને પછી પાછો આંબલી પર ચડી ગયો। સંતોની આવી ધીરજ જોઈને તે ઓલા પોતાને હાચા બ્રહ્મ કહેવાડાવાળા માણસો હતા, સંતો પાસે આવીને પગે લાગ્યા, કહેવા લાગ્યા સાચા ભ્રમ તો તમે છો, અમે તો ખોટા છીએ। ત્યારે સંતોને વિશેને સદભાવ થયો અને સંતોને પછી અનાજ આપ્યું અને સંતો ત્યાં આંબોલીઓમાં 1.5 મહિના સુધી રહ્યા। આ કેવું જ્ઞાન કહેવાય? આને લક્ષ્યાર્થ જ્ઞાન કહેવાય, સિદ્ધ થઈ ગયેલું જ્ઞાન કહેવાય, આને વાચિક જ્ઞાન ન કહેવાય, લક્ષ્યાર્થ જ્ઞાન કહેવાય, જેને પોતાની જાતને આવી માની હોય એ થાય। આગળ મહારાજ કહે છે લાધાજીને, ક્ષણ ક્ષણ મે શોક હોત જ્યાં લગહી, બ્રહ્મ સુખ દૂર હે ત્યાં લગહી, બ્રહ્મ વિદ્યા કો સુખ હે ઓરા, બ્રહ્મ વિદ્યા કો સુખ હે ઓરા, શોક મોહન હોય કોઉ ઠોરા, શોક મોહન હોય કોઉ ઠોરા। જ્યાં સુધી ક્ષણે ક્ષણે શોક થયા કરતો હોય ત્યાં સુધી એને બ્રહ્મસુખ દૂર છે, બ્રહ્મ વિદ્યાનું સુખ તો ઓર જ છે, તેને કોઈ ઠેકાને શોક કે મોહ થતો જ નથી। બ્રહ્મ વિદ્યા જેને પ્રાપ્ત થઈ જાય, ભગવાનની મૂર્તિમાં જેને હેત થઈ જાય, એને ક્યારેય પણ શોક કે મોહ કશું જ થતું નથી। એ તો ભગવાનની ઈચ્છાએ, ભગવાનની જે પ્રકારની રુચિ હોય એ પ્રમાણે જીવતા હોય। લીમડીના મૂળજી શેઠ હતા, દાદા ખાચરના કારભારી, એમનો દીકરો માંદો થયો, તેમના ઘરનાએ ગરડા કાગળ લખ્યો। મૂળજી શેઠે મહારાજને કહ્યું, દીકરો માંદો છે, તે ઘેરથી કાગળ આવ્યો છે, કેવું કરું? શ્રીજી મહારાજ કે ઘેર તો જવું પડે, જગતના વ્યવહારે જઈને સારા સમાચાર મોકલજો, જાઓ। તે મૂળજી શેઠ ચાલ્યા, તે થોડેક સુધી ગયા ને દરબારગઢના દરવાજે, તે મહારાજ કહે, મૂળજી પાછો વળ, તારો દીકરો દેહ મેલી ગયો છે, તારો દીકરો દેહ મેલે તો તને શોક થાય કે ના થાય? મૂળજી શેઠ કે તમે ધામમાં તેડી જાઓ તો મને શું શોક થાય? શ્રીજી મહારાજ કે તારો દીકરો પહેલાં સાધુ હતો, પછી વાસના થઈ તેથી તારે ઘેર જન્મ લીધો લો, અમે એને ધામમાં તેડી ગયા છે, તું નદીએ નાહી આવજા। શેઠ નદીએ નાહીને આવ્યા અને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા, પણ શોક ના કર્યો। આને બ્રહ્મવિદ્યા સિદ્ધ થઈ કહેવાય, નદીએ નાહીને પાછા આવ્યા પણ શોક ના કર્યો, આને બ્રહ્મવિદ્યા સિદ્ધ થઈ કહેવાય। વિચાર શુદ્ધો ના કર્યો કે મહારાજ હવે લીમડી જવું, ન્યાજીન જોઉં, કાંઈ નહીં, જે પ્રકારે ભગવાનની ઈચ્છા એ પ્રકારથી રહેવું છે। રોજકાના કાકાભાઈના શરીરે મંદવાડ, તેમની બાઈને પૂછ્યું કે મારા શરીરમાં કંઈક થશે તો ઘરેના તો તારથી પહેરાવાના નથી, માટે ઘરેનાને ગોળી બે મહારાજ પાસે મોકલી આપીએ। ત્યારે બાઈ કહે, બહુ સરસ। તે રઘુનાથ ભક્ત તે લઈને ગઢપુર પહોંચ્યા, મહારાજને ઘોડોનો સામાન આપીને કાકાભાઈ વતી જય નારાયણ કહ્યા, મહારાજ કહે લાવો ખડ્યો, પછી સામાન સર્વે સભાને દેખાડીને બોલ્યા, હરિભક્તની સમજણ તો જો, દેહ મૂક્યા પહેલાં સામાનને ઘોડી મોકલાવી। રોજકાના કાકાભાઈ, પ્રથમના 70માં જેના પ્રશ્ન છે ને, એ કાકાભાઈ ધામમાં જતા પહેલાં કાકાભાઈને એમ થયું કે આ ઘરેના તો હવે તારાથી પહેરાવાના નથી, એની ઘરવાળાને કે હું હવે ધામમાં જઈશ, એટલે તો ઘરેનાને ઘોડો બે મહારાજને મોકલી દે, એના ઘરવાળાની સમજણ કેવી, કાકાભાઈની સમજણ કેવી? શ્રીજી મહારાજ પોતે મંદવાડ ગ્રહણ કરેલો હતો, પણ જ્યારે કાકાભાઈની આવી સમજણ અને કાકાભાઈનો પ્રેમ જોયો ત્યારે સ્પેશિયલ
महाराज पोते मंदवाड़ ग्रहण करेलो होवा छता काकाबाई ने दर्शन देवा माटे गया। ब्रह्म विद्या एनो अर्थ जे थाय छे संसार गौण भगवान प्रधान। संसार गौण थाय भगवान प्रधान थाय एम एम ब्रह्म विद्या वधारे ने वधारे ने सिद्ध थती जाय। ब्रह्म विद्या सिद्ध थाय त्यारे शोक के मोह कोई जग्याए न थाय। ब्रह्म विद्या एक चिंतामणि छे। चिंतामणि जेम कोई मानसना हाथ में चिंतामणि आवे ए मानस ने चिंतामणिना प्रभाव ऐश्वर्यनो पूरो ख्याल अने ज्ञान थाय त्यारे ने शरीर उपर मात्र कोपीन ज पहेरी होय तो पण अनेक सारा वस्त्र पहेर्या होय ने एवुं एने जणाय। शरीर उपर एक पण घरेनुं पहेर्युं न होय तो पण ब्रह्म ज्ञान रूपी चिंतामणि धारनाराने अपार आभूषणो पहेर्या छे तेवुं जणाय। ते जेवुं मळे तेवुं खाई पी ले छतां सदा पकवान खाधा होय ने एवो एने संतोष रहे। અને ક્યારેક ઝાડની નીચે વસવાટ મળે તો પણ મોટા મહેલમાં સારી રીતે સૂતો છે એવું જણાય। પાથરના તરીકે પૃથ્વી જ હોય છતાં તેને ગાદલા કરતાં પણ અનંત ગણું સુખ મળે છે। આ બધું બ્રહ્મવિદ્યા હાથમાં આવે ને આ ચિંતામણી પછી આવું થાય। ત્યાં સુધી તો દેહરૂપ હોઈએ ત્યાં સુધી આ કોઈ અનુભવ ના થાય। હાથી ઉપર બેઠો હોય ત્યાંથી ઉતરીને એને ગધેડા ઉપર બેસાડે એવો સમય કોઈ દિવસ આવે તો પણ એનું ચિત્ત વિષમ ન થાય, દુઃખી ન થાય। કેમ જે તે ઉચિત બ્રહ્મવિદ્યાને પામ્યો છે। શ્રીજી મહારાજ અંત્યના 13માં કે ભગવાન હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું, બંદીખાને નાખો દેહ જીવો કે મરો। જ્યારે આપણે આપણું તન મન અને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એનું ગમતું ને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, આ સાચી બ્રહ્મવિદ્યા છે। ભગવાનની ઈચ્છામાં જીવનને ઓગાળી નાખવું એ સાચી બ્રહ્મવિદ્યા છે। અને બધું જ અનુભવ અને એનું સુખ પોતાને આત્મારૂપ માને છે, ત્રણ દેહથી પર માને છે ત્યારે જ થાય છે। ભેટવાળીને શરીર ઉપર શસ્ત્ર બાંધે અને જો માથું કપાઈ જતું હોય તો તે શસ્ત્ર બાંધ્યાનું શું પ્રયોજન। એમ બ્રહ્મવિદ્યા બધી વિદ્યાનો રાજા છે, તે આત્મા સુખને માટે શીખવી જોઈએ। કહેતા ગમે એટલું બ્રહ્મવિદ્યાનું નિરૂપણ આપણે કરી દઈએ, વાત કરી દઈએ અને વાત સાંભળી લઈએ, પણ જે સમય હોય જ્યારે જરૂર હોય ત્યારે એ શસ્ત્ર કામ જ ના લાગ્યું તો શું કામનું। જ્યારે આપણું અપમાન થયું, જ્યારે આપણી સ્તુતિ થઈ, જ્યારે આપણા વખાણ થયા, જ્યારે આપણી નિંદા થઈ, જ્યારે આપણું ધાર્યું થયું, જ્યારે આપણું ન ધાર્યું થયું, આવી બધી પરિસ્થિતિઓ થઈ એ સમયે આ બ્રહ્મવિદ્યારૂપી શસ્ત્ર આપણને કામ જ ના લાગ્યું, આપણને સુખ ના થયું, એકદમ નાના જેવી હાવ તુચ્છ બાબત હોય એ પણ આપણને ઉદ્વેગિત કરી દે, ધીરજ રહિત કરી દે, તો બ્રહ્મવિદ્યા યથાસમયે કામ ન લાગી, શસ્ત્ર કામ ના લાગ્યું શું કામનું। તે આત્મા સુખ તો હરિ અને હરિજન છે। જ્યાં સુધી વિષયમાં મન રહેતું હોય ત્યાં સુધી બધું અનાત્મા છે, જડ છે, દુઃખરૂપ છે। માયિક વિષયના સુખનો ત્યાગ કરવો તે જ બ્રહ્મવિદ્યાનો અભ્યાસ છે। માયિક સુખનો ધીરે 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 ત્યાગ કરતા શીખવું, બ્રહ્મવિદ્યા શીખ્યાનું ફળ તો ભગવાનના સ્વરૂપમાં સ્નેહ કરવો તે જ છે। આ બ્રહ્મવિદ્યા શીખવાનું મુખ્ય જો કોઈ કારણ હોય તો ભગવાનના સ્વરૂપમાં સ્નેહ, એમાં જેટલો સ્નેહ થતો જાય એમ બધેથી વિરક્તિ થતી જાય, બસ પછી તો નજર એની પર રહે, ભગવાનમાં હેત છે એના ઓછું થવું જોઈએ, બાકી બધું ટળો પણ ભગવાનમાંથી હેત ના ટળો। બાકી બધું જ મારું લૂંટાઈ જાઓ, નિંદા થવી હોય તો નિંદા થાય, અપમાન થવું હોય તો અપમાન થાય, ધાર્યું થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય, પણ મારે તો બસ મહારાજમાં જે હેત છે એ રતિવા વધારવું છે, ઘટાડવું નથી, આવો જેનો પાકો નિર્ધાર છે એની પાસે સાચી બ્રહ્મવિદ્યા છે। જે રાત દિવસ હરિમૂર્તિની સ્મૃતિ કરાવે તે જ સાક્ષાત બ્રહ્મવિદ્યા છે। અમે આવી રીતનો નિશ્ચય કરી રાખ્યો છે। આટલી વાત કરીને શ્રીહરિ જ્યારે તત્કાળ ચાલવા તૈયાર થયા ત્યારે દરબાર લાદાજીએ શ્રીહરિનો હાથ પકડીને અમને હાથી ઉપર બેસાડ્યા। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના સપ્તનપુરમાં શ્રીહરિ આધોય અને ભચાઉ થઈને ધમણકા પધાર્યા અને બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ કહ્યું, એ નામે 15મો તરંગ થયો, પૂર 7મો તરંગ 16, લાદાજી દરબારે શ્રીજી મહારાજને હાથી ઉપર હાથ ઝાલીને બેસાડ્યા। શ્રીહરિ હાથી ઉપર બેઠા દરબાર લાધાજીને ઘણો આનંદ થયો, પરમ આનંદ સ્વરૂપ શ્રીહરિએ એમને બોલાવ્યા તેથી તેઓ શ્રીહરિની પાછળ ચામર કરવા માટે બેઠા, મોટેરા સંતોને રથમાં બેસાડ્યા।
એક એક શ્રીફળ લાવ્યા મોટેરા સંતોને રથમાં બેસાડ્યા. મુક્તાનંદ સ્વામી અને ભાઈ રામદાસજી સ્વામીને સુખપાલમાં બેસાડ્યા. બ્રહ્માનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીને મ્યાનામાં બેસાડ્યા. તે બધા સહજાનંદ સ્વામીના હાથીની પાછળ ચાલવા લાગ્યા. જ્યારે શ્રીહરિ ચાલ્યા ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા. તેનો ઘણો જ પડઘો સંભળાતો હતો. છડીદાર ઊંચે અવાજે છડી બોલતા હતા. આવી રીતે શ્રીહરિની સવારી રસ્તા ઉપર ચાલી જતી હતી. ધમડકામાં શ્રીજી મહારાજની સવારી જાય છે. લાદાજી મહારાજને ભેગા થયા લેવા માટે ગયા હતા ત્યાં ઊભા ઊભા તો આટલી બ્રહ્મવિદ્યાની વાતો થઈ ગઈ. હાથી ઉપર બેસતા પહેલાં શ્રીજી મહારાજને કેટલી જ્ઞાન વાર્તા કરવાની તમન્ના ઈચ્છા હશે. એ લાદાજી પણ જ્ઞાન વાર્તા માટેના કેટલા પ્યાસી હશે કે હાથી ઉપર મહારાજને લેવા ગયા છે ત્યાં ઊભા ઊભા તો આટલી વાતો કરી દીધી, કથા વાર્તાને સત્સંગ કરી દીધો. મહારાજ હાથી ઉપર બેઠા છે, પાછળ સંતો મ્યાનામાં અને અલગ 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 સુખપાલમાં એની અંદર બેઠેલા છે. કેટલાક સંતો ચાલે છે, વાજિંત્રો વાગે છે અને ધમડકાના રસ્તા ઉપર ભગવાન શ્રીહરિની સવારી એના બધાએ દર્શન કરે છે. શ્રીહરિ જ્યારે ધમડકા ગામની પાસે આવ્યા ત્યારે ગામના લોકો ઉત્સાહથી સન્મુખ આવ્યા. હાથી ઉપર બેઠેલા શ્રીહરિની તે મૂર્તિના સૌએ દર્શન કર્યા. સુખના આધાર શ્રીહરિ સોનાની અંબાડીમાં બેઠા હતા. સંતોના મંડળ આગળ શોભતા હતા. સંતો મૃદંગ વગાડીને કીર્તન ગાતા હતા. બધે અત્યંત ઉત્સવ છવાઈ ગયો હતો. બધી સવારી જરિયાની સંગારોથી સોહામણી લાગતી હતી, માનો દેવરાજ ઇન્દ્ર મૂર્તિમાન થઈને આવ્યા હોય એવું જણાતું હતું. ડંકાને નોબત ધમ ધમકાર શબ્દ કરીને વાગતી હતી. સવારીમાં અનેક સોનેરી નિશાનો ફરકતા હતા. મહાન મંગલકારી તોપો ફૂટતી હતી. ઘોડાઓ ભિન્ન ભિન્ન ચાલથી ચાલતા હતા. એના પગમાં સોનાના હુલર નામના ઝાંઝર ઘમઘમ વાગી રહ્યા હતા. ઘોડાઓના માથા ઉપર મોરના આકારની કલગી ઓપતી હતી. મોતીથી ભરેલા મોવડા ઘણા સુંદર લાગતા હતા. આ બધું વર્ણન કાઠિયાવાડની અંદર જોવા મળે. ત્યાં ઘોડાઓને દરબારો બહુ સરસ શણગારે. ગામની ચારે બાજુ ઘણા બાગ બગીચાઓ હતા. એમાં વિવિધ પ્રકારના મોટા જોરદાર વૃક્ષો ઊભા હતા. નાળિયેરી, આંબા, કેળ, ડાળમી, જામફળી, નારંગી વગેરે ફળઝાડનો કોઈ પાર ન હતો. કે જેટલી જાતના સુગંધી ફૂલ કહેવાય ચારે બાજુ ખીલી રહ્યા હતા. અનેક જાતની દ્રાક્ષના માંડવા કર્યા હતા. એના ઉપર અલગ અલગ પ્રકારના ઝુમખા લાગેલા હતા. તે વૃક્ષોના ઉપર અનેક જાતના પક્ષીઓ હતા. વિવિધ પ્રકારના શબ્દો કરીને કિલોલ કરતા હતા. ધમડકા ગામને ચારે બાજુ કિલ્લો હતો. એમાં વિવિધ પ્રકારના બુરજ બનાવ્યા હતા. કિલ્લાના દરેક કાંગરાને સોનાથી મઢ્યા હતા. એક એક સોનાથી મઢ્યા હતા. કિલ્લાના દરવાજાઓ ઘણા જ મોટા હતા. તે વિચિત્ર રીતે કર્યા હતા. ઊંચે આકાશમાં જઈને અડ્યા હતા અને એના ઉપર નિશાન ફરકાવી દીધા હતા. દરવાજાના બારના સોનાથી મઢ્યા હતા. દરવાજામાં વિવિધ ચિત્રો કર્યા હતા. તે દરવાજાની ઉપર સુવર્ણ કળશ રાખ્યા હતા. આખા ધમડકાનું વર્ણન છે આ. અત્યંત એ બધા ચિત્રો દીપતા હતા. દરવાજાની ઉપર સુવર્ણ કળશ રાખ્યા હતા. તે અત્યંત દીપતા હતા. દરવાજાની સમીપે શ્રીહરિ આવ્યા ત્યાં મોતીના તોરણ બાંધ્યા હતા. સોનાનો વરખ લગાવેલા શ્રીફળના તોરણ પણ બાંધ્યા હતા. સોનાના વરખવાળા શ્રીફળ એના તોરણો બાંધ્યા હતા. ગામના અપાર લોકો ત્યાં ઊભા હતા. દરેકના હાથમાં શ્રીફળ હતા. એક એક ફૂલહાર હતો. જ્યારે શ્રીહરિ નજીક આવ્યા ત્યારે બધા પૂજા કરવા લાગ્યા. ચારે વર્ણના લોકો જે પૂજા લાવતા હતા તેને પુરુષોત્તમ શ્રીહરિ સ્વીકારતા હતા. શ્રીહરિ જ્યારે ગામની અંદર દાખલ થયા ત્યારે બજારમાં અપાર લોકો ઊભા હતા. જેટલી રાજબજારો હતી તેમાં ઘણી જ શોભા કરી હતી. બધે સુગંધી પાણી છંટાવી દીધું હતું. અપાર કેળના સ્તંભ રોપાવી દીધા હતા. એક પણ સ્તંભ ફળ વગરના ન હતા. બધા સ્તંભના થડને કુમકુમથી રંગાવી દીધા હતા. શ્રીહરિ ગામમાં આવ્યા ત્યારે સંધ્યા સમય થઈ ગયો હતો. અનેક મસાલો પ્રગટાવી હતી. દુકાનોમાં અને મકાનોમાં દીવા કર્યા હતા. બિલોરી કાચના ઝાડ બાંધી દીધા હતા. વિવિધ રંગથી રંગેલા ગ્લાસ મૂક્યા હતા. દુકાનોમાં અને મકાનોના દ્વારોમાં ચિત્ર કર્યા હતા. તેમજ મકાનોના અને દુકાનોના દરવાજામાં મોતીના તોરણ બાંધી દીધા હતા. શ્રીજી મહારાજ આવ્યા ફક્ત લાધાજી દરબાર નહીં પણ ધમડકાના દરેકે દરેક વ્યક્તિને આનંદ છે. પોતાને ઘેરને પોતાની દુકાનમાં તોરણ ક્યારે બાંધે? ભગવાન તો લાધાજીના દરબારમાં પધાર્યા છે
પણ ધમડકાના એક એક વ્યક્તિને એમ છે કે ભગવાન અમારા છે, બસ જીવને આટલું જ કરવાનું છે, જીવને આટલું જ કરવાનું છે. ધમડકા જેવા હજારો ગામની અંદર રહેવાવાળા માણસો હોય, એ મનુષ્ય ભગવાનને નથી જોઈ શકતા સંપૂર્ણ, પણ ભગવાન એને જોઈ લે છે કે હું આવ્યો ત્યારે આને ઉત્સાહ હતો, આને તોરણ બંધ્યા હતા, આને રંગોળી પૂરી હતી, આને આવા કેળના સ્તંભ રોપ્યા હતા, આને આ પ્રકારથી કર્યું હતું, આને આવો આનંદ છે. એ આનંદ એના પ્રતાપે શ્રીજી મહારાજે યાદ રાખીને અંત કાઢે એ ભક્તને પછી લેવા માટે આવે છે. હજારોને કરોડોને આપણે ઊભા હોઈએ, ભગવાન અમ જેવા પ્રભુ તમને ઘણા, પણ તમો અમારે એક, પણ એક એવા સમર્થ છે ને હજારોને કરોડોને એક સાથે જોઈ લે છે, એક સાથે અનુભવી લે છે. આપણા ભાવને ભગવાન ગમે એટલા દૂર હોય તો પણ આપણા ભાવને ભગવાન અંગીકાર કરે છે. ક્યાં બેઠેલો એક પર્વતની ટોચ ઉપર બેઠેલો ભગવાનનો ભક્ત હોય અને ત્યાં બેઠો આર્ત નાદે પોકારે તો ભગવાન ત્યાં પ્રગટ થાય. ખારા દરિયાને મધ્ય ભગવાનનો ભક્ત ડૂબતો હોય અને ત્યાં અંધકાળે ભગવાનને હંભારે તો ભગવાન ત્યાં પ્રગટ થાય. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, પોતાનો ભક્ત જ્યાં પોકારે ત્યાં આગળ ભગવાન તરત પહોંચે છે. ધમડકાના બધાય લોકો બહુ ભાગ્યશાળી છે કે એ બધાને ભગવાનમાં હેત છે. ભગવાન પધાર્યા ત્યારે એ લોકોએ બધે પોતે વિવિધ રંગોથી રંગેલા પોતાના આખાય મકાનો દુકાનો એને ખૂબ શણગાર્યા. તે મકાનો ત્રણ ત્રણ માળવાળા હતા, તેમાં મોતીના ઉલેચ બાંધ્યા હતા. ઘરના દરેક દરવાજાની વચ્ચે સોનાના કળશ ઉપર શ્રીફળ મૂક્યા, જેટલા મંગલકાલી પદાર્થો કહેવાય છે બધા કળશમાં મૂક્યા હતા. શ્રીહરિ આવી રહ્યા છે આવું લોકોએ જ્યારે સાંભળ્યું ત્યારે દરેક ઘરના ઉપર નિશાન ફરકતા કરી દીધા હતા. તે મકાનના બધા જ માળમાં ગામની બધી સ્ત્રીઓ આવીને ઊભી હતી. ભુવન કે ભૂમિ કહાવત જેતી પુરત્રિયાઓ બે સબ તેતી, મોતી કે બર રહી કંચન થાલા, મોતી કે બર રહી કંચન થાલા, વધાવન શ્રી ધર્મ કે લાલા, વધાવન શ્રી ધર્મ કે લાલા. મકાનના બધા જ માળમાં ગામની બધી સ્ત્રીઓ આવીને ઊભી હતી. શ્રી ધર્મકુમાર શ્રીહરિને વધાવવા માટે હાથમાં મોતી ભરેલા થાળ લીધા હતા. ગામના જેટલા પુરુષો જમીન ઉપર ઊભા હતા તે દરેક હાથમાં એક એક ફૂલહાર અને એક એક શ્રીફળ લાવ્યા હતા. શ્રીહરિ જ્યારે એકદમ પાસે આવી જતા ત્યારે લોકો પૂજા કરતા અને ફૂલના હાર પહેરાવતા હતા, શ્રીફળ ભેટ મૂકતા હતા. શ્રીજી મહારાજની કેટલી શ્રદ્ધા, આટલા બધા લોકો ફૂલહાર લઈને ઊભા હોય, શ્રીફળ લઈને ઊભા હોય, કોઈને લાગે કે પૂજાને ગ્રહણ કરવી બહુ સહેલી પણ બહુ અઘરી છે, પૂજા કરવી સહેલી છે, પૂજાને ગ્રહણ કરવી બહુ અઘરી છે. ભાવ કરવો સહેલો છે, ભાવને ગ્રહણ કરવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. શ્રીજી મહારાજ તમે વિચારો, એક એકને ઘેર જાય, જાડિયામાં ગયા ને જયશંકરભાઈએ કીધું મહારાજ અમારે 18 ઘર છે ને એ બધાને ઘેર તમારે જમવાનું છે ને, મહારાજ બધાને ઘેર ગયા ને શેર શેરના લાડુ બનાવેલા મોટા મોટા, બધાનો ભાવ પૂરો કરવાનો. શ્રીજી મહારાજ વખતે મહારાજ માટે બરફીને પેંડાને જલેબીન સૂતરફેણીને લઈને ભગવાનના ભક્તો આવે, બધામાંથી શ્રીજી મહારાજ એક એક કોળીઓ જમે તો એટલાનો ભાવ ગ્રહણ કરવો બહુ અઘરી બાબત છે. ભાવ કરવો સહેલો છે, ભાવને ગ્રહણ કરવો બહુ અઘરો છે. હાર ભગવાન માટે લઈ જવો સહેલો છે, હારને પહેરાવાને એ બહુ અઘરો છે. માન આપવું સહેલું છે, માનને ગ્રહણ કરવું ને સન્માનને બહુ કઠણ છે. એ ભગવાન ને ભગવાનના મોટા પુરુષો કરી શકે. મોતી ભરેલા થાળ લઈને સ્ત્રીઓ ઊભી હતી, તે ભક્તિના બાળ શ્રીહરિની મનોહર મૂર્તિના દર્શન કરીને એમને મોતીથી વધાવતી હતી. શ્રીહરિએ સોનાના અને મોતીના વિવિધ પ્રકારના અપાર શણગાર ધારણ કર્યા હતા. તે શણગાર અંગો અંગમાં એટલા શોભતા હતા કે એની શોભાનો કોઈ પાર જ ન હતો. સોનાના અને મોતીના મહારાજે બધાએ શણગારો પહેર્યા હતા.
શ્રીજી મહારાજને તો પોતાને ભાર નામે રૂમાલ રાખવો પણ ગમતો નહીં, એવા શ્રીજી મહારાજ દયાએ કરીને આવા શણગારો ગ્રહણ કરવા લાગ્યા એ કેવળને કેવળ જીવ ઉપર કૃપા કરી, કેવળને કેવળ જીવને પોતાની મૂર્તિમાં હેત થાય, પોતામાં એની વૃત્તિ ચોટે, આ જગતમાંથી વૃત્તિ ઉખડે, શ્રીજી મહારાજનો બસ આટલો જ અભિપ્રાય હતો. શ્રીજી મહારાજ કે અમે ક્યારે પણ અમારા સુખને અર્થે એક ક્ષણ વિતાવી નથી. શ્રીજી મહારાજની એક એક ક્રિયા, એક એક ક્ષણ એ આપણા માટે જ શ્રીજી મહારાજે વિતાવી છે. આપણા માટે જ મહારાજે બધી લીલાઓ કરી છે. આપણા માટે જ મહારાજે બધું, બધાય આભૂષણો, સારા સારા પદાર્થો બધું ગ્રહણ કર્યું છે અને કરે છે. પોતાને તો કાંઈ રુચિ નથી, છતાંય પણ મહારાજ જે કાંઈ કરે છે એ આપણા માટે કરે છે. મૂર્તિ મનોહર મુખ છબી જોઈ, તખિત ભયે પુરવાસી સોઈ, નિરખત દ્રગ તૃપ્તિ ન હોવે, નિરખત દ્રગ તૃપ્તિ ન હોવે, એક રગ એક ટગ હરિ કુજન જોવે, એક ટગ હરિ કુજન જોવે. મૂર્તિના દર્શન કરીને કેટલાક તો એવા ગુલતાન થઈ ગયા ધમડકા વાસીઓ, એમને પોતાના શરીરનું પણ ભાન રહ્યું નહીં. વાજિંત્રોના ધ્વનિથી બધું આકાશ ભરાઈ ગયું. મનોહર મૂર્તિ શ્રીહરિના મુખની છબી દેખીને પૂર્વાસી લોકો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બધા એકી ટસે જોતા હતા, છતાં નેત્ર તૃપ્ત થતા ન હતા. મૂર્તિના દર્શન કરીને ગુલતાન થઈ ગયા, પોતાના શરીરનું ભાન પણ રહ્યું નહીં. ભગવાનના દર્શન કરવા ત્યારે રોમાંચિત ગાત્ર થઈને કરવા, ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવી ત્યારે રોમાંચિત ગાત્ર થઈને કરવી, એકદમ શુષ્ક હૃદયે ન કરવું. આવા મોટા મહારાજ એની પ્રાર્થના મને ક્યાંથી કરવા મળે, આવા મોટા મહારાજ એની સ્તુતિ આરતી કરવા મને ક્યાંથી મળે, આવા મોટા મહારાજ એની કથા કરવા સાંભળવા મને ક્યાંથી મળે, આવા મોટા મહારાજ એના દર્શન મને ક્યાંથી મળે, એવા અહોભાવથી, એવા કિંકર ભાવથી શ્રીજી મહારાજની સ્તુતિ થાય, શ્રીજી મહારાજની પ્રાર્થના થાય, શ્રીજી મહારાજની આરતી થાય, શ્રીજી મહારાજની કથા થાય ને સંભળાય, શ્રીજી મહારાજના દર્શન થાય, એવા રોમાંચિત ગાત્ર થઈને બધું જ પોતાપણાનું ભાન ભૂલીને જે કરે છે એને ભગવાનનું સુખ બહુ આવે છે, બહુ આવે છે. ભગવાનની જ્યારે પ્રાર્થના કરીએ, ભગવાનનું જ્યારે ભજન કરીએ, ભગવાનના જ્યારે દર્શન કરીએ, ભૂલી જઈએ, ભૂલી જઈએ, બધું જ ભૂલી જઈએ, હું કોણ છું, કાંઈ નહીં, બસ ભગવાનનો દાસ છું, ભગવાનની સેવા કરવી એ મહારાજ અને હું બે છીએ, બસ એ મહારાજને સુખ આપવું, એ મહારાજની સેવા કરવી એ જ મારી પરમ ફરજ છે, એવા વિચારોમાં અતિ ઊંડાણમાં, અતિ ઊંડા જતું રહ્યું, અતિ ઊંડા જઈ બસ મહારાજને ત્યાં મળવું, ભેટવું, ભગવાન સાથે બોલવું, જે કાંઈ ત્યાં કરવું મહારાજ આરે બધું જ કરવું. અને એ મહારાજ આરે જ્યારે ઊંડાણમાં જઈને મહારાજને મળીએ, ઊંડાણમાં જઈને અંતરની અંદર ઊંડા ઉતરીને મહારાજને મળીએ, ત્યારે શરીરના ભાન ભૂલાઈ જાય, ત્યારે કોઈક અલૌકિક ભાવની અંદર, અલૌકિક ભાવવાહીની અંદર, અલૌકિક સરિતાની અંદર, અલૌકિક પરમાનંદની અંદર મહારાજ જ આપણને લઈ જાય. એનો રસ્તો એને જ જોયો છે, એના રસ્તાના અનુભવી એવા સત્પુરુષો છે, એને જે રસ્તાઓ જોયા છે એ સત્પુરુષોની કૃપાથી, એ સત્પુરુષોના રાજીપાથી સ્વયં મહારાજ એ સત્પુરુષો વતી ત્યાં સુધી પોતાના સુખની અંદર, પોતાનો જે વાસ્તવિક આનંદ છે, જે અનાદિ મુક્તો ભોગવે છે, ત્યાં સુધી લઈ જાય છે. અને ત્યાં સુધી લઈ જાય છે ત્યારે એની અનુભૂતિ, એનો અનુભવ જીવને કંઈક જુદો જ થાય છે. અને એવો જે જુદો અનુભવ, એ જુદા અનુભવને ખાલી સંભાળવા માત્રથી
રોમે રોમ ખડા થઈ જાય છે. એ અનુભવ એક જ વાર થાય, એક જ વાર જેને થાય એક વાર થાય. એ અનુભવને જ્યારે સંભાળે ત્યારે ઊંડાણ સુધી એક સેકન્ડના લાખમાં ભાગમાં જતો રહે. માટે ભગવાનના દર્શન બહુ પ્રેમથી, બહુ હેતથી, ભગવાનને મળવું, ભગવાનની સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી, પૂજા કરવી, અર્ચન કરવું, વંદન કરવું, સેવા કરવી, જે કરીએ બહુ હૃદયના આર્તને ઊંડા ભાવથી કરવી, શૂન્ય ભાવમાં થઈને કરવી, પોતાની જાતને ભૂલીને કરવી. આ લોકનું બધી જ પ્રતિભાવો કાંઈ નહીં, કશું જ નથી, હું મહારાજ આગળ શૂન્ય છું, આવા મોટા મહારાજ મને ક્યાંથી. બસ આમ વિચાર કરી કરીને ભગવાનમાં જોડાય, ધમડકા વાસીઓને પોતાના દેહના ભાન ભૂલાઈ ગયા છે. સમાધિ અવસ્થા જેવું એને દેહની અંદર વર્તવા લાગ્યું છે અને ભગવાનનું સુખ, સુખને સુખ એના આત્માની અંદર વર્તવા લાગ્યું છે. શરીરનું પણ ભાન રહ્યું નહીં, વાજિંત્રોના ધ્વનિથી બધું આકાશ ભરાઈ ગયું, તેની શોભા તો અણહદ થઈ ગઈ. બહુ બ્રહ્માને ઇન્દ્રાદિક દેવો વિમાનમાં બેસીને તત્કાળ ત્યાં આવ્યા. શ્રીહરિના ઉપર કેસર ચંદનને પુષ્પોની વૃષ્ટિ કરી. બધા દેવો જય 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 જયકારનો ઉચ્ચાર કરતા હતા. અતિશય ભાવભર્યા હૃદયે શ્રીહરિને પગે લાગતા હતા. સમગ્ર દેવોએ પ્રેમ ભાવથી શ્રીહરિની પૂજા કરી, પછી દીન ભાવે વંદન અને સ્તુતિ કરી. સ્તુતિ અને વંદન કરવા, પ્રાર્થના કરવા માટે દીન ભાવ સૌથી અગત્યનો, દીન ભાવ. જેટલા દીન થાશો, દીનતામાં દયાળુ છે રાચી. બસ દીનતા જેમાં જેટલી દીનતા, જેટલી દીનતા એટલા એને દયાળુ વસ, દયાળુ એની ઉપર બહુ રાજી. દયાળુને દીનપણું બહુ ગમે છે. દયાળુને વાલામાં વાલું હોય તો દીનપણું છે. દીન થતા શીખીએ. બસ દીન થવું છે, ગરીબ થવું છે, ગરીબ થવું છે. જે ગરીબ સ્વભાવવાળો થાય, જે દીન ભાવવાળો થાય, મોક્ષના માર્ગની અંદર આધ્યાત્મિક મૂલ્યોની તવંગર પણું એની પાસે આવે, ભગવાન એને દયા કરીને આપે. દીન ભાવે દેવોએ સ્તુતિ કરી. સમાધિનિષ્ઠ એક માનબાઈ નામે ભક્ત સ્ત્રી હતી, એને બધું પ્રત્યક્ષ જોયું. આ બધું કોને દેખાતું? કે જે આવા સમાધિનિષ્ઠ ભગવાનના ભક્તો હતા એને આ દેખાતું કે દેવતાઓ આવ્યા છે, આવી પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. એ જે અલૌકિક અમુક દ્રશ્યો હોય એને એવા સમાધિવાળા ભક્તો છે એ બધું જોતા, પ્રત્યક્ષ જોતા. બીજા પણ કેટલાક મનુષ્યોને દેખાયું, કેટલાકને દેખાયું, તેથી સૌએ ઘણું આશ્ચર્ય થયું. પૂરજનોને દર્શન દેતા ચાલતા શ્રી હરિને રસ્તામાં થોડો વિલંબ થયો. જ્યારે ચાર ઘડી એટલે કે 1:36 જેટલી રાત ગઈ ત્યારે શ્રીહરિ લાધાજીના રાત દરબારમાં પહોંચ્યા. તેમણે રાત દરબારને વિચિત્ર રીતે સજાવ્યો હતો. આવીને શ્રીહરિએ બધું દેખ્યું. જ્યારે શ્રીહરિ રાજભવનમાં આવ્યા ત્યારે તરત જ હાથી ઉપરથી નીચે ઉતર્યા. દરબારનો એક ભવ્ય મોટો મહેલ હતો, તેને સારી રીતે શણગાર્યો હતો. શ્રીહરિને તે મહેલમાં ઉતારો આપ્યો, એક સારો સોનેરી પલંગ બિછાવી દીધો. શ્રીહરિ તે પલંગ ઉપર બેઠા. સંતો, વરની, પાર્ષદો, દરબારો સૌને અલગ અલગ ઉતારા કરાવ્યા. વરનીએ તરત જ સાકરનો કંસાર કર્યો અને ઘી અને મસાલા નાખીને રીંગણાનું શાક બનાવ્યું. સારા ચોખાનો સુંદર ભાત બનાવ્યો. દરબાર સાકર અને દૂધ ઘણું લાવ્યા હતા. પછી તરત વરની શ્રીહરિને જમવા બોલાવવા આવ્યા. વરની આવ્યા, એને જોઈને તરત જ શ્રીહરિ ઉઠ્યા, પીતાંબર પહેરી લીધું અને પછી જમવા માટે ચાલ્યા. વરની કેટલા હોશિયાર હશે, હજુ તો પહોંચ્યા અને તરત ઘી અને મસાલા નાખીને રીંગણાનું શાક બનાવી દીધું, કંસાર બનાવી દીધો, ચોખાનો સુંદર ભાત બનાવી દીધો અને બધી રસોઈ તૈયાર થઈ મહારાજને તુરંત બોલાવવા આવ્યા. મહારાજે પીતાંબર પહેરી અને મહારાજ જમવા માટે ધમડકાના લાધાજીના દરબારની અંદર જમવા માટે આવે મહારાજ પધારે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના સપ્તમ પુરમાં શ્રી હરિ ધમડકામાં લાધાજીના રાત દરબારમાં ધૂમધામથી પધાર્યા, એ નામે 16મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ
નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.